जाना। सुखदेव जी जी नमस्ते। नमस्कार जी नरेंद्र जी मोदी जी साहेब, वो मारा मारा तुमने पहला तो मारी जे गुरु माता ना छोकरा तरीके इतने मारा मोटा भाई तरीके श्री राम के हम छू साहेब। सुखदेव जी तबियत केम रहे छे हवे? अरे बहुत सरस, आपनो राज चाले छे पछी मारी तबियत मा शू जोवानु साहेब? नहीं नहीं, अमारो राज नहीं, राज तो जनता जनार्दन नु छे, अमे तो सेवक छीए। साहेब जनता जनार्दन ना साहेब 130 करोड़ ना जे आशीर्वाद छे ने साहेब, मु तो एम के छु के कायम आवो वडा प्रधान ने मारो भाई राज करे हूं इच्छु छु। बा तमारो भाई जे तो ये चिंता तमे बधा जे साचवो छो ने एवी रीते ज करी छु। अच्छा जरा बताओ सुखदेव जी, तमने कई कई योजनाओं ना लाभ मळ्या छे? साहेब मने पहला तो योजना नो संत सूरदास योजना नो मने लाभ मळ्यो, अने मने वाजपेयी बैंकेबल योजना नो 50,000 ની મેં લોન લીધી, એનાથી સાહેબ હું મારું જોઈન્ટ ફેમિલી માં રહેમ છું, કારણ કે હું મારા ભાઈ સાથે રહેમ છું, અને એમાંથી મેં એક નાની દુકાન કરી હતી, આથી મારું ગુજરાન ચલાવું છું। અને બીજો સાહેબ કે સારામાં સારો લાભ તો સાહેબ મારી પાસે ફક્ત 2.5 વીઘા જમીન છે સાહેબ। 2.5 વીઘા જમીન હું પેલા ભાડુતી આપતો હતો, એટલે અમારા ગુજરાતમાં આપણે ગણત કીએ, ગણતી આપતો હતો, એમાં મને હા ગણતમાં સાહેબ એમાં મને 3,000 ખાલી મળતા હતા આખા વર્ષમાં। પણ સાહેબ એક રેકોર્ડ તમે કરી દીધો સાહેબ, આ ખેડૂતને ખબર નથી, ખેડૂતે કોઈ દિવસ કોઈ એપ્લિકેશન કરી નથી, ખેડૂત સમાજ આના માટે લઈરો નથી, કે ખેડૂત સમાજે કોઈ દાડો અમારા નરેન્દ્રભાઈ પાસે ગયા નથી। પણ સાહેબ પ્રધાનમંત્રી સન્માન નિધિ એટલે અમારા બધા ખેડૂતનું સન્માન વધાર્યું સાહેબ, એમાં 6,000 જે મને દર વર્ષે લાભ મળે છે, એમાં સાહેબ મેં મારી જમીન ભાડુતી આપતો હતો એની પાસે લઈ લીધી, અને મારા ભાઈને કીધું કે ભાઈ હવે આ તો નરેન્દ્રભાઈ આપણે સન્માન નિધિ આપી છે, આપણે સન્માન પૂર્વક જીવો અને જાતે ખેતી બનાવો સાહેબ। હાલમાં હું શાકભાજી મારા ભાઈ બનાવે છે અને જાતે ખેતી પકવીએ છે। હવે શાકભાજી કરો છો, પહેલા 3,000 રૂપિયા કમાતા હતા, હવે કેટલા કમાવો છો સાહેબ? એમાં 3,000 માં સાહેબ એક જ વસ્તુ છે કે અમે મજૂરી આપીએ, અમે બિયારણ લાવીએ, એમાં શું આવે મળે સાહેબ? પણ આ 6,000 રૂપિયા મળે એનો લાભ છે। હા સાહેબ, સાહેબ બીજું આયુષ્યમાન ભારત આ યોજનાથી તો સાહેબ હું તમને શું વાત કરું ને, એમાં સાહેબ હું તો તમારી તમામ યોજના સાંભળું છું, કારણ કે તમારી મન કી બાત ની 92મી કડીમાં જે મેં તમારું સાંભળ્યું છે સાહેબ, એ એક કે એક યોજના હું છોડતો, કારણ કે હું રેડિયાનો બહુ માહિર છું સાહેબ, તમારા ઇન્ટરવ્યુ પણ હું રેડિયા પર સાંભળું છું। અને આયુષ્યમાન ભારતમાં સાહેબ મને જે કાર્ડનો લાભ મળ્યો છે ને, હું બધાને કેમ છું સાહેબ કે એક આપણે 5 લાખ નો વીમો લેવો હોય સાહેબ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસે, તો આ 5 લાખ નું પ્રીમિયમ ઓછામાં ઓછું 15,000 થી 14,000 રૂપિયા આવે ત્યારે 5 લાખ વીમો બની શકે। પરંતુ આ નરેન્દ્રભાઈ ટોટલ આખા દેશની જવાબદારી લઈને પોતાના તમામ પ્રજાને 5 લાખ નો વીમો પોતે પોતાના પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત માંથી આપે છે, એટલે ખૂબ ખૂબ આભાર સાહેબ। સુખદેવજી જો તમને ગરીબ કલ્યાણ અન્ય યોજનાનો પણ લાભ મળે, મફતમાં અનાજ પહોંચે, આ મેળવવામાં કઈ તકલીફ પડતી હોય છે સાહેબ? કાઢી તકલીફ પડે, કારણ કે સાહેબ અમારા તો કોરોનામાં જે સાહેબ આ તમે મફત અનાજ આપ્યું ને, એ તો અમારી પ્રજાના ખૂબ ખૂબ આશીર્વાદ છે। કારણ કે સાહેબ તમે એક શાસ્ત્રમાં આપણે તમે જાણતા છો કે રોટી આગે આગે જાકે બોલેગી સાહેબ, એટલે આ તમને બહુ મોટો અમારો આશીર્વાદ છે। અને અમારા ઉર્જાવાન જે ધારાસભ્ય છે ને સાહેબ મુકેશભાઈ, એ એક એક માણસ નું ધ્યાન રાખી કંટ્રોલ વાળાને સાહેબ ખખડાવી નાખે કે મારી કોઈ પ્રજા અંડા સિવાય જવું જોટે જાય નહીં, ને જો જાય તો તમારું હું જોજો તમારી અહીંયાથી ખુરશી બદલી નાખીશ। સુખદેવજી ચાલો તમને ખૂબ ખૂબ અભિનંદન, અને તમારો ઉત્સાહ ઉમંગ અને બધાની જોડે મળીને જે કામ પણ સેવાનું કરી રહ્યા છો અને દરેક યોજનાનો સારો લાભ રહ્યા છો, તમને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ છે। અને ખેતીના ક્ષેત્રમાં પણ આપણે આત્મનિર્ભર બનીએ, અને હું તો વિનંતી કરું કે હવે પ્રાકૃતિક ખેતી ઉપર વળો, અને પ્રાકૃતિક ખેતી ખૂબ મોટું રિઝલ્ટ આપે છે, હું તો આપણા દક્ષિણ ગુજરાતના બધા ખેડૂતોને વિનંતી કરીશ, અને આપણા ગવર્નર સાહેબ પ્રાકૃતિક ખેતી માટે ખૂબ સમજાવે છે, અને એક ગાય હોય તો 30 એકર ખેતી કરે છે 30 એકરમાં,
એટલે 5-10 ખેડૂતો ભેગા થઈને ગાય રાખે તો પણ 25-30 એકરમાં એક પણ રૂપિયાના ખર્ચા વગર સરસ મજાની ખેતી થાય. અને હવે તો સુરત જેવું શહેર પાસે જ છે, ત્યાં ખૂબ મોટું શાકભાજીનું માર્કેટ છે, અને આપણું તો ઓલપાડ પહેલાંય શાકભાજી તરફ ખૂબ કામ કર્યું છે. તો જો એ દિશામાં તમે જાઓ તો બહુ જ લાભ થશે અને પીએમ કિસાન સન્માન નિધિ ઉગી નીકળશે. તો સુખદેવજી, મારી તરફ તો તમને ખૂબ અભિનંદન છે. હા સાહેબ, થેન્ક યુ, આભાર શ્રીરામ. સાહેબ, મારું બીજું એક કહેવાનું કે અમે એક તરછોડા માનવી હતા, અમને લોકો અંધ તરીકે ઓળખતા હતા, દ્રષ્ટિહીન તરીકે ઓળખતા હતા, અમને આવું અલગ અલગ તરીકે. પરંતુ સાહેબ, તમે અમે દિવ્યાંગ તરીકે જે તમારી દિવ્ય દ્રષ્ટિથી નામ આપ્યું છે ને, એટલા માટે ખૂબ ખૂબ તમને આશીર્વાદ આપું છું સાહેબ. નમસ્કાર, જય ભારત શ્રીરામ. સુખદેવજી, દિવ્ય દ્રષ્ટિ તો તમારી છે, દિવ્ય દ્રષ્ટિ તો પરમાત્માએ તમને આપી છે, અને એટલે જ આ દિવ્યાંગ જનના કારણે એક જાગૃતિ આવી છે, એક ગૌરવ પેદા થયું છે. ચાલો, મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ સુખદેવજી. બસ સાહેબ શ્રીરામ, ધન્યવાદ.